एक महत्वपूर्ण समाचार तेना पर नजर करी ले जयंती भानुशाली ना घरे जी 24 कलाक पहुंचू छे। बहुचर्चित केस टॉक ऑफ द टाउन बनेला जयंती भानुशाली ना केस मा आवे जयंती भानुशाली ना घरे जी 24 कलाक पहुंचू छे। आपने जणावी के दुष्कर्म नो आरोप जयंती भानुशाली पर लाग्यो छे अने हवे जयंती भानुशाली आरोप लाग्या बाद पर हजु समक्ष नथी आव्या, पोलीस समक्ष हाजर थया नथी। ત્યારે હવે જયંતિ ભાનુશાળીના ઘરે જી 24 કલાક પહોંચ્યું છે। બીજી તરફ જયંતિ ભાનુશાળીના પરિવારે પણ જે પીડિત છે, જેણે ફરિયાદ દાખલ કરાવી છે યુવતી, તેની સામે પણ ફરિયાદ નોંધાવી છે। આ સમગ્ર કેસમાં એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે। બીજી તરફ જે પીડિતાએ આરોપ લગાવ્યો તો એફઆઈઆરમાં તેમની મિત્રનું જે નામ દર્શાવવામાં આવ્યું છે તેનો પણ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે। तो आ समग्र मामला में हजु पण तथ्य बहार आव्यु नथी। समग्र मामला में सत्य शू छे तेनी खोज तेनी तपास पोलिस करी रही छे। एक पछी एक निवेदन सामे आवी रह्या छे, एक पछी एक पत्रकार परिषदों में आरोप प्रत्यारोप सामे आवी रह्या छे। जे पीड़िता छे एनो पूर्व पति एक्स हस्बेंड पण सामे आव्यो अने तेणे समग्र मामले पीड़िता पर आरोप लगाव्या के पीड़िता आ प्रकारनुं कृत्य पहेला पण करी चूकी छे अने एटला माटे ज तेमना डायवोर्स थया छे, एटला माटे ज तेमना तलाक थया छे। तो सामे तरफे पीड़िताए पण जणाव्युं के पति जेमनो जे आरोप लगावी रह्यो छे ते खोटुं बोली रह्यो छे। अमित राजपूत अमारा संवाददाता फोन लाइन पर अमारी साथे लाइव जोड़ाया छे जयंती भानुशाळीना घरेथी। अमित, जाणवा मांगीशुं जयंती भानुशाळी हजु पण पोलीस समक्ष हाजर नथी थया, क्यां गया छे कोईने पण ख्याल नथी, शुं एना घरना दृश्यो जोवा मळी रह्या छे, शुं त्यां कोई देखाई रह्युं छे, त्यां कोईनी अवरजवर थई रही छे के केम? નિશ્ચિત, અત્યારે ઝી મીડિયાની ટીમ જે છે એ જયંતિભાઈ ભાનુશાળી જે પૂર્વ ધારાસભ્ય છે જેમના ઉપર આ આરોપ લાગ્યો છે તેમના પરિવાર પાસે છે। આપ જોશો કે તેમનો આખો પરિવાર જે છે, જયંતિભાઈ ભાનુશાળીના જે ભાઈ છે, તેમના પત્ની છે, તેમના દીકરી છે અને તેમના પુત્રવધુ જે છે એ અત્યારે ઝી મીડિયા સાથે વિશેષ વાતચીત કરવા માટે અમારી સાથે જોડાયા છે। ખાસ કરીને જે આખું ઘટનાક્રમ જે પ્રકારથી ચાલી રહ્યું છે તેને લઈને એમનો આખો પરિવાર જે છે નિશ્ચિત એ ખૂબ દુર્ધામાં છે અને હું કેમેરા પર્સન એસપી શર્માને કહીશ કે અમે સવાલ અને જવાબ જે છે એ એમના પરિવાર સાથે કરીશું, ભાનુશાળી પરિવાર સાથે। આપ એમના ભાઈ છો જયંતિભાઈના, ખાસ કરીને જે આરોપ આજે લાગ્યો છે એ આરોપ વિશે પહેલાં તો આપ શું કહેવા માગો છો? જે આ આરોપ મારા ભાઈ ઉપર લગાડવામાં આવ્યો તદ્દન સાવ ખોટો છે। મારા ભાઈને ફસાવવામાં આવ્યો છે। અમે અમારા ઘરે બધા સાથે કુટુંબથી રહીએ છીએ, અમારે કોઈ દિવસ અમારા ભાઈ વિચિત્ર અમારે એવું કોઈ જોવામાં નથી આવ્યું અને અમે અમારી રીતે બધા બાલ બચાવવાળા છીએ અને મારા ભાઈનું આજે બધી જગ્યાએ અમારા સમાજમાં નામ છે, અમારા બધી જ્ઞાતિ છે, બધી જ્ઞાતિઓમાં અમારા ભાઈનું નામ છે। એ નામ આજે મારા ભાઈ 35 વર્ષથી મારા ભાઈ ભાજપમાં છે અને એને આજે એટલી કારકિર્દી ઊંચે કરીને ભાજપમાં નામ રોશન કર્યું છે, આજે આટલું બધું ભોગ આપ્યું છે, એટલે અમારે નામ બદનામ કરવા માટે આ ષડયંત્ર કરવામાં આવ્યું છે। બેન, આપને હું પૂછવા માંગીશ, આપ જયંતિભાઈના ઘરેથી છો, જે આ આરોપ જે લગાવવામાં આવ્યો છે યુવતી તરફથી ખૂબ ગંભીર આરોપ છે, શું કહેશો આપ? મારા પતિ ઉપર આરોપ ખોટો આવ્યો છે ને મારા પતિ નિર્દોષ છે, એમને બહુ ફસાવવામાં આવ્યો છે ને આવી છોકરીઓ આજે મારા પતિ સાથે કર્યું એવું કાલે બીજા સાથે કરશે, એમને આવો સાથ ન અપાય। હું પોલીસ તંત્રને વિનંતી કરું છું કે તમે એની તપાસ જરૂર લેજો ને મને મારો પતિ નિર્દોષ સાબિત થાય એ જોઈએ છે બસ। નિશ્ચિત, આ એમના પત્ની છે જે વાત કરતા કરતા ખૂબ ગંભીર થઈ ગયા છે, રડી રહ્યા છે અને તેમના દીકરી પણ છે, તેમની સાથે અમે વાત કરીશું। બેન, આપના તો પિતા છે, આ આરોપ જે લાગ્યો છે આપ જોઈ રહ્યા છો, શું કહેવા માંગો છો આપ? મારા પપ્પા એકદમ નિર્દોષ છે, એકદમ એમની ઉપર આ બધું જ ખોટું એક કાવતરું ઘડવામાં આવ્યું છે। તમે પ્લીઝ, આટલા સામાજિક સ્તરે બેસનાર માણસો તમે આટલું વિચારીને ચાલો કે કાલે ઉઠીને તમારી સાથે પણ બની શકે છે, બસ આટલો જ અમને તમારો સાથ જોઈએ છે। બધા આ જે બધું બની રહ્યું છે એની પાછળ પ્લીઝ તપાસ કરો અને પછી તમે કોણ ગુનેગાર છે ને કોણ ગુનેગાર નથી એનો દાવો કરો, એના સિવાય તમે આ ચીજ ના બોલો અને હું
પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર બંને પાસેથી એટલી માંગ કરું છું કે પ્લીઝ પ્લીઝ મને ચોક્કસ તપાસ સાથે બધું જ કરીને એ અમને અમે પૂરા પરિવારજનો માંગ કરીએ છીએ એમને કે ચોક્કસ તપાસ થાય અને પછી આ કેસનો બધું જે આવે છે પછી બહાર પાડો પ્લીઝ. બેન, આપ તો જયંતિભાઈના પુત્રવધુ છો, આપ શું કહેવા માંગો છો? જે આરોપ છે, સંગીન આરોપ છે, શું કહેશો? આરોપ ખોટો છે, 100% ખોટો છે. આ છોકરી થકી મારા કુટુંબને અહીંયા આ દિવસ જોવા પડે છે. મારા કુટુંબ આજે જોઈ નથી શકતી, હું આવી રીતે રડે છે. કોઈ દિવસ આવો દિવસ જોયું નથી, આ લોકોને આજે આ દિવસ જોવા પડે છે. હું કહું છું કે આ છોકરીને તટસ્થ તપાસ કરીને સંગીન જુર્મ આ છોકરીએ કર્યો છે. આ છોકરીને જેલમાં નાખી એને આ છોકરીને તટસ્થ તપાસ કરીને એનું જે છે બધું બહાર કાઢી નાખે. એનું જે પણ કરે છે કાવતરો એનું બહાર આવે એ જ હું વિનંતી કરું છું. મારા પપ્પા બેકસૂર છે. હું વિનંતી કરું છું ન્યાયતંત્રને કે મારા પપ્પાને ન્યાય આપે. નિશિત, આ જે પરિવાર છે આખું, જ્યારે અમે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે તેમના પરિવાર તરફથી તેમના પુત્રવધુ, તેમના પત્ની, તેમના પુત્રી સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે તેમનો પરિવાર જે છે ખૂબ દ્રઢામાં છે. અત્યારે તેમની આંખોમાં આપ જોઈ શકો છો કે આંસુ છે. એમનું એવું કહેવું છે કે તે નિર્દોષ છે. ન્યાય પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર પર તેમને પૂરો ભરોસો છે. અમે વાત કરીશું તેમના જે ભાઈ જે છે, જયંતિભાઈના જે ભાઈ જે છે, કેમેરા પર્સન એસપી શર્માને કહીશ કે તેમની સાથે અમે વાત કરીશું. જે પ્રકારથી શંભુભાઈ આપ આખું ઘટનાક્રમ જોઈ રહ્યા છો અને ઝી મીડિયા પણ સતત સવારથી આ સમાચાર જે છે એને દર્શાવી રહ્યું છે. આજે જે સવારથી જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે, પહેલો સવાલ એ આવે છે કે જે એનો પૂર્વ પતિ છે તેના તરફથી જે આરોપો લગાવવામાં આવ્યા એ પણ આપે જોયું, બીજું પણ ઘટનાક્રમ થયું છે, શું એ વિશે આપ શું કહેવા માંગો? ભાઈ જો, હવે અમને પોતાને ભગવાન ઉપર પણ ભરોસો છે, પોલીસ ઉપર પણ ભરોસો છે, અમારા બધા ઉપર ભરોસો છે. હવે સત્ય ધીમે ધીમે બહાર આવે છે. અમે આ બધું જોઈએ છે, એમાં અમને એવું લાગે છે કે હવે અમારા પાસે ભગવાન અમારા પાસે છે. કારણ કે આજે આપણો સત્યનો જ જય છે, આખર સત્યનો જય થવાનું છે. અમારાને આ ફસાભારા ભાઈને ફસાવવામાં આવ્યો છે, એટલે અમને પોતાને આ હવે જે એનો પતિ કીધું છે બાજી પછી બીજા સમાચાર આવ્યા છે. હવે ધીમે ધીમે બધું ભ્રષ્ટાચાર બહાર આવે છે એમનું, કે જે જેને ફસાવ્યો છે, જેને કોને કોને એને ઓલું કર્યું છે અંદર, અને જેને જેને પાસેથી પૈસા લીધા છે એ છોકરીઓનો, હવે બધું સદયંત્ર ખુલશે. હું તો ભગવાન આગળ હાથ જોડીને અને અધોરા બાપા આગળ હાથ જોડીને કહું છું કે આ આખું સદયંત્ર બહાર આવે, એટલું કે કારણ કે આના ઉપરથી હજી ઘણા નિર્દોષ માણસો ફસાશે. એટલે મહેરબાની કરી પોલીસ તંત્રને અમે હાથ જોડીને કહીએ છીએ, જે સત્ય છે એની સારું અને બધું જવાબ તમે આપજો. અમે હાથ જોડીને તમે એટલી વિનંતી કરીએ છીએ. આ આખું જે પ્રકારથી આરોપો લાગ્યા, જે પ્રકારથી ઘરની પરિસ્થિતિ શું છે? બહુ ખરાબ છે. અમે નથી ખાવા ભેગા, નથી ભેગા ક્યાં બેસી શકતા, નથી ક્યાં જવા જેવા. અમારો આખો પરિવાર વિખરાઈ ગયો છે. કારણ કે અમે નથી કોઈને ખાવાનું મન ઉકલતું, કારણ કે અમે બધા ભેગા પરિવાર રહેવાવાળા છીએ. અમે કોઈ દિવસ અમારો પરિવાર આઉટ ન કરે. મારા ઉપર ભાઈ ઉપર ખોટા તડત લગાડવામાં આવ્યા છે, એટલે હું છાતી ઠોકીને કહું છું મારો ભાઈ આવો કર્તવ્ય ન કરે. અને એ જે એણે કીધું છે કે જયંતિભાઈ મારી સીધી ઓલું વિડીયો ઉતારીને મને કીધું છે, હું તો એમ કહું છું મૂર્ખ માણસ હોય ને એ પોતાનું વિડીયો ઉતારીને બીજી છોકરીને આપે ના આપે ને, તો કાંઈ મારો ભાઈ તો આજે કયા હોદ્દા ઉપર છે. અને તદ્દન ખોટી મારા ભાઈને ફસાવવામાં આવ્યું છે. આ બહુ આખી ગેંગ છે. હજી આના પાસે કેટલાક સારા માણસો ફસાઈ પણ ગયા છે. હું તો કહું છું પોલીસ તંત્રને એના ઉપરથી તપાસ કરો કે કોઈ સારો માણસ હવે ફસાય નહીં. બસ એટલું અમે કહીને અમે હાથ જોડીએ. બેન, આપને હું પૂછવા માંગીશ કે આપ તેમના પુત્રી તરીકે, એક સવાલ બીજો આવે છે કે આખો જે ઘટનાક્રમ જે પ્રકારથી આજનો જે ચાલ્યો છે, સવારથી આપ જોઈ રહ્યા છો જે 24 કલાક દર્શાવી રહ્યું છે, જે ઘટનાક્રમ ચાલ્યું, જે યુવક તરફથી જે કહેવામાં આવ્યું, પહેલાં એ યુવતી જે કીધું છે કે એ પોતે કુંવારી છે, પછી એણે છોકરો બહાર આવે છે કે એ ડિવોર્સી છે, એ વિશે આપનું શું કહેવું? એ છોકરી પહેલાં કહે છે કે મેં લગ્ન નથી કર્યા, હું કુંવારી છું, ને પછી કહે છે મેં, પછી ખબર પડે છે કે એનો હસબન્ડ આવે છે અને કહે છે કે આ છોકરીના લગ્ન થયેલા છે, તો આ વાત તો ખોટી જ છે. તો એની ઉપર એક્શન લો ને પહેલાં,
પહેલાં જે વાત ખોટી સાબિત થઈ ગઈ છે, જે પોલીસ તંત્ર બધાની સામે ખોટું બોલી છે, એ વાત ઉપર પહેલાં એક્શન લેવી જરૂરી છે. આપણે પહેલાં એ ચીજ સોજી જઈએ. આવું બધું કાવતરું ઘડીને કોઈના પરિવારને નિરાધાર કરી બેસે છે. નિરાધાર અમે કેમ બેઠા છીએ ને આજે અમને ખબર છે. આવી રીતે કોઈના ખિલાફ આવું કાવતરું ઘડતા પહેલાં પરિવાર સમાજ બધું વિચારવું પડે શું ચાલે છે. આવું બધું બહુ મોટું કાવતરા પાછળ આ જ છે. મને સાચો ન્યાય જોઈએ છે અને જે છે ચોક્કસ તપાસ થાય પછી જ કાંઈ બી નિર્ણય લેવાનો થશે. આ સાથે હું બેન આપને પૂછવા માંગીશ કે જે આખો ઘટનાક્રમ ચાલ્યો છે એ ઘટનાક્રમ તમે પણ જોયો છે, પુત્રવધુ તરીકે તમને આ પ્રકારથી જ્યારે આ સમાચાર મળ્યા તો શું એવું લાગ્યું કે કદાચ આવું છે? એક પુત્રવધુ તરીકે આપને આગળ શું વિચાર આવ્યો કે ખરેખર આ પ્રકારનું હશે? મનમાં કોઈ કેવો ભાવ આવ્યો? હું મારા પપ્પા મારે દીકરીની જેમ જ રાખ્યા છે. આ તો જોયાને મને એમ થયું કે આ શું મારા પપ્પા ઉપર આવો દાવો મારા પપ્પા ઉપર. આ તો મને વિશ્વાસ જ ના થયું પહેલી વાત. અને આ છોકરી એ કહે છે બધું ખોટું બોલે છે. એક તો કહે છે કે મારા લગ્ન નથી થયા, પછી એનો પતિ બહાર આવ્યો, એ તો ખોટું સાબિત, જાતે જ ખોટું સાબિત થઈ છે. એમાં કંઈ કહેવાની નથી. અને મારા પપ્પા ઉપર મને વિશ્વાસ છે, મારા પપ્પા ઉપર મને વિશ્વાસ છે, એ કોઈ દિવસ આવું ખોટું કામ કરે જ નહીં, અમને વિશ્વાસ છે. નિશિત, આ એમના પુત્રવધુ છે, તેમના પુત્રી અને તેની સાથે તેમના પત્ની જે છે એ પણ છે, એમના ભાઈ પણ છે. એમના ભાઈ સાથે અમે એક બીજો આપને એક સવાલ કરવા માંગીશ સમુભાઈ, કે આ જે ઘટનાક્રમ થયો, નવા નવા વળાંકો આવી રહ્યા છે. છોકરી એવું કહે છે કે બીજી એક છોકરી સુરતની એવું કહે છે કે એનું એ જ કોઈને ઓળખતી નથી, જયંતિભાઈને મળી નથી. તો આ બધું જે ઘટનાક્રમ ચાલી રહ્યું છે કોણ હોઈ શકે, શું લાગે છે કે જયંતિભાઈને પરેશાન કર્યું? એ તો અમે અત્યારે જોયું એટલે અમને પોતાને એમ લાગ્યું કે હવે ભગવાન અમને સાથ આપે છે. એટલું હવે સત્ય જે બહાર છે એ આખર સત્ય બહાર આવે છે. આપણે ધીરજના ફળ અમે પકડી બેઠા છીએ, ધીરજના ફળ મીઠા હોય છે. અમે બેસું અને જે ભગવાન અમને ન્યાય આપશે અમને ખાતરી છે પોતે આખર સત્ય ઉપર સત્ય જાહેર થઈ જશે. શંભુભાઈ, જયંતિભાઈની સામે જે છોકરા તરફથી કહેવામાં આવ્યું હતું કે છબીલ પટેલ, છબીલ પટેલ જે નેતા છે જે ભાજપના, તે પણ સામે આવ્યા આજે સવારે. તેમણે પણ કીધું કે જયંતિભાઈ નું આ ષડયંત્ર છે. એક સાથના નેતા એક સાથે બંને જોવા મળતા હતા, એવું તો શું છે છબીલ પટેલને લાગ્યું છે કે જે જયંતિભાઈ સામે એ કરે છે, કે અથવા શું ચાલી રહ્યું છે? આપ ભાઈ, એ અમે નહીં કહેવાનું કાંઈ જરૂર નથી. જે તપાસ થશે ને જે બહાર આવશે એમાં પોતે દૂધનું દૂધ પાણીનું પાણી થશે. અમારે કોઈના વિશે એવું બોલવું નથી કે આ માણસ આવો છે, આ માણસ આમ કર્યું છે. અમારે કોઈને કાંઈ કહેવું નથી. જે સત્ય છે એ બહાર આવશે. અમે અમારી નીતિ ઉપર સાચા છીએ એ અમને ખાતરી છે, કારણ કે અમે કોઈ દિવસ એવું કોઈના ઉપર કલંક લગાડવા બેઠા નથી. અમે કોઈને કાંઈ ખરાબ કહેવાની જરૂર નથી. પોતે ભગવાન પહોંચશે, ભગવાન ફળ આપશે. અમે અમારી રીતે શાંતિથી અમે જીવીએ છીએ એ ભગવાનને અમે કીધું છે કે અમને શાંતિથી જીવડાવજે. બાકી જે માણસો કરે છે એને બદલો ભગવાન પોતે આપશે. એક સવાલ બેન આપ કંઈ કહેવા માંગતા હતા અત્યારે મારી સાથે. એક સવાલ આ છે કે શું જયંતિભાઈની સામે છબીલભાઈનું નામ આવ્યું જે ત્યાંના ધારાસભ્ય તરીકે હતા, પણ એ જાહેર બહારમાં આવીને તેમણે પણ સ્ટેટમેન્ટ આપ્યું કે આ આખો ષડયંત્ર છે, એ વિશે આપ શું કહેવા માંગો છો? જયંતિભાઈનું ષડયંત્ર છે છોકરાને લાવવામાં, આ બધી વાતો વિશે આપનું શું? આ ચોક્કસ વાત છે કે પપ્પાને ફસાવવા પાછળ તો હાથ એક મોટું ષડયંત્ર જ છે, પણ કોનું છે કોણ કરે છે એ અમને તો પરિવારજનકને કોઈને ખબર નથી. પણ એટલી વાત છે કે કોઈ બી છોકરી એડમિશન માટે આવી રીતે જાય કે એડમિશન આવી રીતે સારી કોઈ ઇન્સ્ટિટ્યૂટનું નામ આપેલ છે કે જે આવી રીતે એડમિશન કરાવવું હોય તો ડાયરેક્ટ કોઈનું એડમિશન આમ થાય નહીં. એન્ટ્રન્સ એક્ઝામ વગર કોઈ કોલેજીસમાં કે ક્યાં પણ એડમિશનની પ્રોસિજર આવી ઇઝી બનતી નથી. અમે પોતે પણ આટલા વેલ એજ્યુકેટેડ કાયદાને માન આપનાર વ્યક્તિ છીએ એ અમે લોકો આવી રીતે કોઈ દિવસ અમે બી કોઈ દિવસ આવો નામનો દુરુપયોગ નથી કર્યો કે એડમિશન આવી રીતે લેવું કે ના લેવું. પણ આ ખોટી રીતે જે એડમિશનનું નામ બતાવ્યું છે આ બધું જ એક કાવતરાનું ને સ્ટાર્ટિંગથી જ ભાગ ભજાવે છે કે આવી રીતે એડમિશન કોઈનું થાય નહીં અને આવી રીતે કોઈ બી એન્ટ્રન્સ એક્ઝામ વગર એડમિશનની પ્રક્રિયા થતી નથી. આ વાત તદ્દન ખોટી છે એ સાબિત બી થાય છે.
નિશિત, આ આખું પરિવાર જેમની સાથે અમે વાત કરી તે જે આરોપો જે યુવતીના લગાવવામાં આવ્યા છે તેમના ઉપર, તેમના પર જયંતિ ભાનુશાલી ઉપર, તેને કાવતરું ગણાવી રહ્યા છે, રાજકીય ષડયંત્ર જે છે એ ગણાવી રહ્યા છે, પણ વિશ્વાસ છે તેમને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર પર. અને આખું પરિવાર જે છે એ ઝી 24 કલાક સાથે વાત કરી રહ્યું છે. એમનું આ જે આરોપ જે લાગ્યો, યુવતી તરફથી આરોપ લગાવવામાં આવે છે તેને એ નકારી રહ્યા છે. નિશિત, બિલકુલ અમિત, સવાલ એ પણ થાય છે કે પરિવારના સભ્યોએ નકારી કાઢ્યા છે તમામ આરોપ અને નિર્દોષ છે તેવું કહી રહ્યા છે જયંતિ ભાનુશાળી, તો પરિવારનું આગળનું પગલું શું રહેશે? કારણ કે વેવાઈ તરફથી ફરિયાદ કરવા માટે અરજી પણ કરાઈ છે, તો હવે તેમના પત્ની છે, પુત્રી છે, પુત્ર વધુ છે, તેમના સગા ભાઈ પણ છે, તો હવે આગળ શું પ્રક્રિયા, આગળ શું કાર્યવાહી પરિવાર કરવાનો છે? ચોક્કસથી નિશ્ચિત, જે પ્રકારથી આજે જયંતિભાઈના જે વેવાઈ છે તેમના તરફથી જે એક અરજી આપવામાં આવી છે, આ અરજીની સાથે સાથે આ પરિવાર આગળ શું કરવા માંગે છે હું એમની સાથે વાત કરીશ, એમના ભાઈ સાથે પહેલાં અમે વાત કરીશું. જે પ્રકારથી જયંતિભાઈના વેવાઈ તરફથી એક અરજી આપવામાં આવી છે, આ એમની પ્રક્રિયા છે. આપ એમના ભાઈ છો, જયંતિભાઈના ભાઈ તરીકે સંયુક્ત પરિવારમાં રહો છો, આગળ આપ શું કરશો? કેમકે મામલો જે છે એ વધારે બિચકાતો જઈ રહ્યો છે, રાજકીય રંગ પણ એને આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે જો આ જે રંગ આપે ગમે એમ કરે, પણ અમે કોઈ દિવસ કોઈના ઉપર આપશે અમે આક્ષેપ કરતા નથી. અમે તો બધાને કહીએ છીએ જે હોય પાર્ટી અમને ન્યાય આપો. અમે કોઈના ઉપર એવું નથી બોલવું કે આ માણસ આવો છે, આ માણસને આ પાર્ટી આવી. અમારી બધી પાર્ટીમાં અમે બધાને હાથ જોડી વિનંતી કરીએ છીએ, અમને સહકાર મળે અમે સાચા છીએ. ખોટાને કોઈ દિવસ કોઈ પણ કોઈ સહકાર ન કરજો. કાલે ઉઠીને આજે અમારા ઉપર થયું છે, કાલે તમારા ઉપર પણ થાય એનું ભગવાનને પણ ખબર છે, બાકી તો કોઈને ખબર નથી. શંભુભાઈ, કોઈ કાનૂની પ્રક્રિયા હાથ ધરશો? જે પ્રકારથી જયંતિભાઈના વેવાઈ એક અરજી આપી છે આ પીડિતા વિરુદ્ધમાં, તો આપ કોઈ કાનૂની પ્રક્રિયા કરશો? હા, ધીમે ધીમે જે થશે ને અમારું ઉપર ક્યાંક ભગવાન અમારી ધાં સાંભળશે. કાયદાકીય અમે પણ જેવો આ લોકો કરે છે એવી રીતે અમે પણ કાયદાકીય તૈયારી કરશું. કાયદાકીય તૈયારી કરશો? બેન, આપ જયંતિભાઈના ડોક્ટર છો, તો આપ શું વિચારો? કારણ કે આપ એજ્યુકેટેડ તરીકે વાત કરી રહ્યા છો જ્યારે, તો આપ શું કોઈ લોયર કે કોઈ સાથે સંપર્ક કર્યો છે? આપનો શું આગળનો સ્ટેપ હશે? કાયદાકીય માર્ગ પોતે જાતે જે રસ્તા પર જવું છે એ રસ્તા પર લઈ જશે અમને. કાયદાકીય રીતે અમે બધી જ તૈયારી કરી લઈશું હવે જે થશે, અને પોતે પોતાનો માર્ગ બતાવીશું. બેન, આપને શું આ જે આખી પ્રક્રિયા ચાલી છે એમાં કોર્ટ કે વકીલ કે બીજો કોઈ અન્યનો સહારો લેવાનો હશે, તો આપ પુત્ર વધુ તરીકે આપ સાથે હશો? અમે સાથે જ છીએ, પહેલાથી જ સાથે છે, ને આગળ બી સાથે જ રહેવાના છીએ. બાકી કાયદાકીય જે થવાનું છે, જે રીતે થવાનું છે એ રીતે જ થશે. બસ અમને અમે કાયદાને માન આપનાર છે, અમે કાયદાસીએ જ જઈશું. અમે કાંઈ કાયદા વગર અમારે કાંઈ કરવાનું નથી, કર્યું બી નથી ને કરવાનું બી નથી. બધું કાયદાની રીતે જ જવાના છીએ. નિશ્ચિત, આ પરિવારનો જે સ્ટેપ છે આગળનો એ કાયદાકીય પ્રક્રિયા મુજબ રહેશે. આગળ આ ભાનુશાળી પરિવાર જે છે એ ઝી 24 કલાક સાથે છે અને સ્પષ્ટ રીતે વાત કરી રહ્યું છે કે જે કાયદાકીય જોગવાઈઓ છે તે મુજબ એ આગળ વધશે. અને ખાસ કરીને તે એમને આ એક વાત જે કીધી છે કે અપીલ કરી રહ્યા છે કે એમના ભાઈ અપીલ કરી રહ્યા છે કે ખોટી રીતે તેમના ભાઈને ફસાવવામાં આવ્યો છે, તો કોઈ રાજકીય રંગ ના આપે તેમને એની ચિંતા નથી, પણ તેમને તેમના ભાઈની ચિંતા છે એવી વાત કરી રહ્યા છે. અને આ જે આખી પ્રક્રિયા છે તેની અંદર એ કાનૂની પ્રક્રિયા જે છે તેનું સાથ લેશે અને આગળની જે લડત છે તેમાં એ આગળ વધશે. નિશ્ચિત, પણ આપણે પૂછીશું પરિવારના સભ્યોને કે યુવતીનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો, જે પીડિતાએ જે ફરિયાદ નોંધાવી છે, શું જયંતિ ભાનુશાળીએ સહકુટુંબ રહી રહ્યા છે તેમના ભાઈને બધા, શું જયંતિ ભાનુશાળીએ ક્યારેય તેમના ઘરના સભ્યો સાથે કોઈ આવી યુવતી વિશે વાતચીત કરી હોય કે કોઈ એડમિશન માટે તેમને ફોન આવ્યો હોય, શું એ કોઈ જાણ છે? શું યુવતી જાણ પહેચાનમાં છે પરિવારના કે કોઈ ઓળખી રહ્યા છે? ચોક્કસથી નિશ્ચિત, આ જે સવાલ છે એ ચોક્કસથી અમે વાત કરીશું. જે યુવતીએ જે એક આરોપ લગાવ્યો છે કે કહેવું છે એનું કે એડમિશનની વાત જે છે
એવી યુવતીનો કોઈ ફોન ક્યારેક ઘરમાં ક્યારેક આવ્યો હતો, ક્યારેક વાતચીત થઈ હતી કે આ જે એડમિશનની વાત છે એવું ક્યારેક આપને ક્યારેક વાત થઈ? કોઈ દિવસ નથી એવી કોઈ અમારી વાત નથી થઈ, ને એવી કોઈ એડમિશન માટે કોઈ અમને ખબર નથી, એ લોકો કોઈ અમને ફોન નથી કર્યો. આ તો ષડયંત્ર છે, તદ્દન ખોટું છે. આ લોકો જે કરી રહ્યા છે એ લોકોને હવે ધીમે ધીમે પાપ એ લોકોનું છાનું થાય છે, એટલે મહેરબાની અમે બધાને હાથ જોડીએ છીએ, સત્ય જાહેર કરો જે અમને પણ બધાને સહકાર મળે, અમારા થકી બીજા જેમ ફસાય નહીં એટલા માટે અમે બધાને બીજા કોઈ ફસાય નહીં. બેન, આ જે વાત જે છે જે પ્રકારથી શંભુભાઈ વાત કરી રહ્યા છે, આપના પિતા છે, કદાચ એવું કોઈ ફોન આપને આવ્યું કે કોઈ દિવસ આપે કોઈ વાત થઈ કે આ એ છોકરીને તમે લોકો જાણો છો કે શું કહેશો એ જે પ્રકારથી કરી રહી? આવું તો ક્યારે બી અમે સાંભળ્યું પણ નથી, અને આવું કોઈ ફોન પણ નથી આવ્યો, નથી અમે છોકરી સાથે કોન્ટેક્ટ નથી, ઇવન સુરતમાં બી આવો કોઈ અમારો કોન્ટેક્ટ કે અમે કે આવી રીતે કોઈને ઓળખ્યા, બધું જ બનાવટ છે, પહેલેથી જ બનાવટ બનાવેલી ચીજ છે. પહેલેથી બનાવટ છે. બેન, આપને ક્યારેક એવું લાગ્યું કે આવું કોઈ ફોન વોન આવ્યું, કોઈ વાતચીત થઈ આ યુવતી? ના, અમે તો એ છોકરીને ઓળખતા નથી, ના અમે પહેલી વાર સાંભળ્યું છે. સુરતમાં અમારું આવ જાવ એ નથી, કોઈને ઓળખતા નથી, અમે તો જોઈ નથી આ છોકરીને. તો જનક નિશિત, આ જે પરિવાર છે ભાનુશાલી પરિવાર સાથે અમે વાત કરી રહ્યા છીએ, જે આ સવાલ છે કે આ લોકો એને ઓળખતા નથી, કોઈ પ્રકારનો આવો ફોન કે કોલ એમની હાજરીમાં ક્યારેક આવ્યું નથી, તો આ એક આ જે આરોપ યુવતી તરફથી લગાવવામાં આવ્યો છે તેને પણ ભાનુશાલી પરિવારે નકાર્યો છે. અને સ્પષ્ટ એમનો કહેવું છે જે એમના ભાઈ છે શંભુભાઈ એ અમારી સાથે કહી રહ્યા છે કે જયંતિ ભાનુશાળી જો નિર્દોષ છે તો શા માટે સામે નથી આવી રહ્યા? શું પરિવારનો સંપર્ક છે જયંતિ ભાનુશાળી જોડે, કારણ કે 2-3 દિવસથી વધુ સમય થયો છે? શું તેમના પુત્રીની કે તેમના પત્નીની જયંતિ ભાનુશાળી સાથે વાતચીત થઈ છે, સંપર્કમાં છે ખરી? ચોક્કસથી જનક. નિશ્ચિત આ સવાલ હું ફરીથી એક વખત પૂછીશ એમને. શંભુભાઈ, જે પ્રકારથી આખો મામલો ચાલી રહ્યો છે, 3-4 દિવસથી આ મામલાએ જે પ્રકારથી વિવાદ સર્જ્યો છે, શું શંભુભાઈ આપની સાથે ક્યારેક જયંતિભાઈની કોઈ વાતચીત થઈ કે સંપર્ક કર્યો હોય એવું કંઈક આપની? નથી થઈ, અમારી કોઈ વાત નથી થઈ, અને કંઈ અમને ખબર નથી, વાત જ નથી થઈ. બેન, આપને કોઈ દિવસ એવો ફોન વોન કોઈક આવ્યો 2-3 દિવસમાં? ફોન નથી આવ્યો, અમે ઓળખતા નથી, એ છોકરીને નથી ઓળખતા નથી, ફોન આવ્યો કોઈ દિવસ નથી, કોઈ દિવસ એનું સાંભળ્યું, નામ પણ અમે નથી સાંભળ્યું કોઈ દિવસ. બસ ખબર જ નથી આ ચીજ ને, પણ હું એટલું કહું છું કે આ ચીજ. હું એક સવાલ પૂછું કે અત્યારે જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે અત્યારે શું જયંતિ ભાનુશાળી તરફથી કોઈ આપના પિતા તરફથી કોઈ સંપર્ક કરવામાં આવ્યો? નથી કરવામાં આવતો, પણ એટલું કહું છું કે આ ચીજ જે છે ન્યાયિક રીતે જે ચીજ જાય છે એમાં પ્રોપરલી ન્યાય તરીકે જાય અને સરખી રીતે આ ચીજનો ન્યાય મળે, એ ચોક્કસ અને સાચા પુરાવા સાથે ન્યાય મળે એટલું જ અમે વિનંતી કરીએ છીએ. કોઈ સંપર્ક કર્યું છે જયંતિભાઈએ અત્યારે આ જે ઘટનાક્રમ થયો છે? ના, બિલકુલ સંપર્ક નથી થયો. અમારે પોતાને ચિંતા થાય છે કે અમારા પપ્પા ક્યાં જતા રહ્યા છે, અમારા છોકરાઓ રડે છે કે દાદા ક્યાં છે, મારે અમારે લોકોને બધાને ચિંતા થાય છે કે મારા પપ્પા ક્યાં છે, અમારે કઈ કોન્ટેક્ટ થયો જ નથી આટલા દિવસમાં. નિશિતા, જે પરિવાર છે જયંતિ ભાનુશાળીનો એ વાત કરી રહ્યો છે ને, અત્યારે જ્યારથી આ ઘટનાક્રમ નિશ્ચિત જ્યારથી પ્રકાશમાં આવ્યો છે ત્યારથી જયંતિ ભાનુશાળી તરફથી એમના પરિવારનો કોઈ પણ રીતે સંપર્ક કરવામાં નથી આવ્યો, અને તે લોકોને ચિંતા છે કે જયંતિભાઈ ક્યાં છે એવું એમનું આ પરિવારનું કહેવું છે. નિશ્ચિત ધન્યવાદ અમે તમારી સાથે જોડાવા બદલ. તો એક્સક્લુઝિવ વાતચીત જયંતિ ભાનુશાળીના પરિવારની Zee 24 કલાક સાથે થઈ, જે રીતે અમિત રાજપૂત અમારા સંવાદદાતા જયંતિ ભાનુશાળીના ઘરે પહોંચ્યા હતા અને વાતચીત કરી તેમના પરિવારની સાથે. તેમનો પરિવારના આંખમાં આંસુ છે અને સતત એ વાત કહી રહ્યા છે કે તેમના પતિ, તેમનો ભાઈ, તેમના પપ્પા એ નિર્દોષ છે.
તેમના પુત્રી સાથે વાતચીત થઈ ઝી 24 કલાકની. તેમના પત્ની, તેમના ભાઈ અને પુત્ર વધુ સાથે પણ ઝી 24 કલાકે વાતચીત કરી અને તેમની શું કહેવું છે, તેમની શું લાગણી છે અને હાલ કેવી તકલીફ વેઠી રહ્યા છે અથવા તો કેવા પ્રકારની પ્રોસિજરની તેઓ આગળ વધી રહ્યા છે તે પ્રમાણે તમામ બાબતો જાણવાનો પ્રયાસ કર્યો.